આમ પણ હર શિયાળામાં ઋતુ ઋતુમાં આંખના દર્દીઓ વધુ આવતા હોય ઓપરેશન કરાતા હોય અને એ અનુસંધાને આજે ત્રણસોથી ઉપર દર્દીઓ સવારથી નવ વાગ્યાથી આપણે કેમ્પ શરૂ કર્યું છે અને એક વાગ્યા સુધી આ કેમ્પ આપણું ચાલું છે અને જેમાં ત્રણસોથી ઉપર દર્દીઓની તપાસ કરવામાં આવી આંખની અને દર્દીઓને ટીપા અને દવા આપવામાં આવી અને અઠોતેર દર્દી તો અત્યારે બસમાં લઈ જઈએ છીએ રાજકોટ ખાતે બે બસમાં અને ત્રીસ જેટલા દર્દીઓ ને આગલા મહિને આપણે બોલાવ્યા છે રણસુદાસ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા આખા ગુજરાતભરમાં એકસો પાંત્રીસ જેટલા કેમ્પ કરવામાં આવે છે અને રોજ અસંખ્ય લગભગ ત્રણસોની આજુબાજુ ઓપરેશન અઢાર ડૉક્ટરની ટીમની પેનલ દ્વારા કરવામાં આવે છે ત્યાં રહેવાની જમવાની ત્યાં દવા ટીપા અને એકદમ સારામાં સારી વ્યવસ્થા અને બાપુનો આશ્રમ આપણે ત્યાં જઈએ એટલે આપણે એક ખાસ અનુભૂતિ થાય કોઈ જગ્યાએ આવ્યા છીએ અને લોહાણા સમાજ છેલ્લા ચાર વર્ષથી આપણે રણસોદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે કેમ્પનું આયોજન કરીએ છીએ સાથે સાથે એક વર્ષથી આપણે દરિયાસ્થાન મધ્યે આંખની હોસ્પિટલ કેસીઆરસી અંજનન મંડળ દ્વારા શરૂ કરી છે અને દિવ્યાંગ બાળકો ફિઝિયોથેરાપી સેન્ટર પણ આપણે વિનામૂલ્યે શરૂ કર્યું છે આ સેવા માટે અમને અમારા કાયમી દસ દાતાનો સહયોગ મળે છે એ સિવાય અન્ય દાતા આજ પણ આપણે આપણે એક દાતા જેમની પુણ્યતિથિ છે હેતલબેનના પપ્પાની વાત છે અને એમના કૌશિકભાઈ અને હેતલબેન આજે કેમ્પનું ઓપનિંગ કર્યું અને સાથે સાથે અમારા આરોગ્ય સમિતિના ભાઈઓ ખરેખર એમને ધન્યવાદ આપીએ સવારના આઠ થી બપોરના જ્યાર સુધી દર્દીઓ જાય નહીં એમને ફ્રૂટ પેકેટની વ્યવસ્થા લક્ઝરીમાં બેસાડી અને ત્યાંથી રાજકોટ રવાની બસ થાય ત્યાં સુધી સતત સેવા કરે છે એટલે ખરેખર ધન્યવાદ અમારી આરોગ્ય સમિતિની ટીમને છે અમારા વિસનજીભાઈ અમારા પ્રાગજીભાઈ અમારા અમૃતભાઈ અમારા ભાઈ જગદીશભાઈ પૂર્વ લોણા મહાજનના પ્રમુખ ભાઈ નીતિનભાઈ મેહુલભાઈ દાવડા રમેશભાઈ અને અમને જે દર દસ દાતાઓનો સહયોગ કાયમી મળે છેલ્લા ચાર વર્ષથી કારણ કે એવો કોઈ સતત આઈનો કેમ્પ ન હોય કે દાતાઓનો અમને સહયોગ ન મળ્યો હોય તો એવા દાતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ આજે જેઠાલાલભાઈ ઠક્કરની બાવીસમી પૂર્ણતિથિ છે એ નિમિત્તે હસ્તે જયશ્રીબેન જે ઠક્કર તરફથી અમને આજે સહયોગ મળ્યો છે અને એમના દીકરી હેતલબેન કૌશિકભાઈ ઠક્કર જે વારે ઘડીએ ગમે ત્યારે સમાજનું કામ હોય કે હર કોઈ સત્તાધારીનો કેમ્પ ન હોય કે દાતાઓને અમને સહયોગ ન મળ્યો હોય તો એવા દાતાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ આજે જેઠાલાલભાઈ ઠક્કરની બાવીસમી પૂર્ણતિથિ છે એ નિમિત્તે હસ્તે જયશ્રીબેન જે ઠક્કર તરફથી અમને આજે સહયોગ મળ્યો છે અને એમના દીકરી હેતલબેન કૌશિકભાઈ ઠક્કર જે વારે ઘડીએ ગમે ત્યારે સમાજનું કામ હોય કે હર કોઈ સેવાનું કામ હોય એનામાં અમને સહયોગ આપતા હોય છે એ અનુસંધાને આજે પણ એમને સહયોગ આપ્યો છે ત્યારે અમે કોઈ ગામમાં અમે તો કેસીઆરસીનો જ્યારથી કેમ્પ નરિયાસ્થાન મંદિરે શરૂ કર્યું છે ત્યારથી અમે ગામો ગામ કેમ્પ કરીએ છીએ માગો ત્યાં કેમ્પ તમારા મીડિયા દ્વારા પણ અમે જણાવવા માગીએ છીએ કોઈ પણ ગામમાં આંખના દર્દીઓ વધુ હોય અમને જણાવશો તો અમે અમારા ડૉક્ટરની આખી ટીમ તે આવશે અને દર્દીઓ જેટલા પણ થશે શનિ રવિ ભુજ ઓપરેશન થાય છે તો બધા જ દર્દીઓને અમે ભુજ મતે ઓપરેશન માટે લઈ જશું એટલે નખત્રાણા તાલુકાના એક પણ દર્દી આંખના તક આંખના મોતિયાના કારણે ઓપરેશન માટે ક્યાં તકલીફ ન પડે અને અત્યારે કચ્છમાં ચાર જેટલા દર્દીઓની કીકી બદલાવામાં આવી છે જે કચ્છમાં ભુજ મતે એવું થતું નથી કાર અને એ હોસ્પિટલના અમદાવાદના ડોક્ટર ભુજ આવી કેસીઆરસી અંજન મંડળની હોસ્પિટલ જે આરટીઓ ડિલોક્સન સાઇડ ઉપર છે ત્યાં છારીના ઓપરેશન પણ થાય વેલના ઓપરેશન પણ થાય અને પડદાના ઓપરેશન માટે અને આંખની કીકીના ઓપરેશન માટે આપને ભુજ ભુજથી અમદાવાદ જવું પડે છે જે ટ્રસ્ટની હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે એમના માટે પણ સૌ જે તમારા વિડીયા દ્વારા તમારા ન્યૂઝ દ્વારા જે જાણવા માગતા હોય એને અમે વિનંતી કરીએ છીએ કોઈ પણ ભાઈઓને તકલીફ હોય કીકીની કે પડદાની તો એવો અમારો સંપર્ક કરે અમે ભુજ અમારી હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદથી અમે રાત દરે લગભગ વિનામૂલ્યે સાવ દર્દીઓ હોય એના માટે વિનામૂલ્યે આ વસ્તુ થઈ શકશે એટલે જે આંખ આખા શરીરની આપણી મેન વસ્તુ છે એનામાંથી કોઈ વંચિત નહીં રહી જાય અને સરકારનો પણ ઉદ્દેશ છે આપણા કેન્દ્રના આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન ત્યારથી થયા અને એમને પણ મોતિયા વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી છે ત્યારે આપણે ફરી ફરીને આપણે આપણે દીશીએ કોઈ દર્દીને તકલીફ ન પડે પણ ક્યાંક પણ પડે તો અમારો સંપર્ક કરે અને અમને ચોક્કસ એમને વ્યવસ્થા કરી આપશું એવી ખાતરી આપીએ છીએ જલા બાપાના આશીર્વાદ અમારા સમાજ ઉપર છે અને આપણા સૌ ઉપર રહે એવી જ આશા બાપાને પ્રાર્થના કરીએ જય જલારામ